અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। શાંતિ ભાઈચારાના સંદેશ સાથે રાજસ્થાનના જયપુર નજીક આવેલા મલવાસ ગામનું એક કપલ ચંપલ વિનાજ 19000 કિલોમીટરનું પગપાળા અંતર કાપીને પાવાગઢ આવી પહોંચ્યું હતું, જ્યાં તેમણે બે દિવસ રોકાણ કર્યું અને ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા અને કપલ રાજસ્થાન તરફ રવાના થયું હતું। રાજસ્થાનના જયપુર નજીક આવેલા મલવાસ ગામનું યુવાન કપલ વગર ચપ્પલે ભારત ભ્રમણ કરીને શાંતિ ભાઈચારા સાથે 19000 કિલોમીટરનું પગપાળા અંતર કાપીને પાવાગઢ આવી પહોંચ્યું હતું। પાવાગઢના મનોજ જોશી પરિવારે ત્યાં બે દિવસ રોકાઈને ડુંગરમાં બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કર્યા હતા અને કપલ રાજસ્થાન તરફ રવાના થયું હતું। 32 રાજ્યોનું ભ્રમણ કરી ગુજરાત આવેલા કપલે ગુજરાતના લોકો કલ્ચરની ભારે પ્રભાવિત થયા હતા। રાજસ્થાનના મલવાસ ગામના ભવાની સિંહ, લક્ષ્મણ સિંહ રાજપૂત અને તેમની પત્ની સુમન કંવરને વિચાર આવ્યો કે પૂરા ભારત દેશનું પગપાળા ભ્રમણ કરવું જોઈએ અને જુદા જુદા રાજ્યોમાં રહેતા લોકો વિશે જાણકારી મેળવવી અને તેમને સમજીને દેશમાં શાંતિ ભાઈચારાનો સંદેશ આપવાની નેમ આ કપલે લીધી હતી, જેથી 13 માર્ચ 2019ના રોજ ખાટુશ્યામ મંદિરે પૂજા અર્ચના કરી વગર ચપ્પલે ભારત ભ્રમણની શરૂઆત કરી અને હરિયાણા, કુરુક્ષેત્ર, પંજાબ, પઠાણકોટ, જમ્મુ, વૈષ્ણોદેવી, અમરનાથ સહિતના 32 રાજ્યો બાદ કપલ ગુજરાતના પાવાગઢ આવી પહોંચ્યું હતું, જ્યાં જોશી પરિવારે પોતાના ઘરે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી અને સેવા કરતા રાજસ્થાની કપલ ના માનસ પર ગુજરાત પ્રત્યે એક અનોખી છાપ ઉપસી આવી હતી। પાવાગઢથી પરત પોતાના રાજ્યમાં પરત ફરેલા કપલ 3 મહિના બાદ ઘરે પહોંચી દરેક રાજ્યમાં લોકોએ સારો આવકાર આપીને સહયોગ પણ આપ્યો હતો। मेरा नाम भवानी सिंह है। हम 13 मार्च 2019 से जयपुर राजस्थान से पूरे भारत की पैदल यात्रा के लिए निकले थे। पहले खाटू श्याम जी गए थे। खाटू श्याम जी से हरियाणा, पंजाब होते, जम्मू वैष्णो देवी होते हुए कश्मीर अमरनाथ गए थे। वहाँ से भारत में जितने भी धार्मिक स्थान हैं उनसे घूमते हुए कन्याकुमारी तक पहुँचे थे। हम कन्याकुमारी से वापसी जितने भी रास्ते में जितने भी धार्मिक स्थान हैं उन पर दर्शन करते हुए कल यहाँ पे पावागढ़ में पहुँचे। हम पावागढ़ में माता जी के दर्शन करके इधर में पूरा घूम के यहाँ पे रुके हुए हैं। कल यहाँ से हम प्रस्थान करेंगे। कल यहाँ से डाकोर होते हुए सोमनाथ के लिए, सोमनाथ द्वारिका के लिए रवाना हो जाएंगे। अभी यहाँ तक हम 19900 किलोमीटर चल चुके, वो 27 महीने हमें हो गए। 3-4 महीने में जुलाई अगस्त तक हम यात्रा पूर्ण कर देंगे। खाटू श्याम जी में हमारा यात्रा का महापूर्ण हो जाएगा। यात्रा का उद्देश्य क्या है? भारत में जितने भी धार्मिक स्थान है उनके हम पैदल चलकर दर्शन कर रहे हैं और भगवान से यही प्रार्थना है कि भारत में विश्व में जितना भी पाप बढ़ा हुआ है वो खत्म हो जाए, विश्व में एक शांति का वातावरण हो और धर्म की जागृति बढ़े, लोगों में सद्भावना हो, यही भगवान से हमारी प्रार्थना है। गुजरात राज्य कैसा लगा आपको? गुजरात राज्य पावागढ़ कैसा लगा? गुजरात भी अच्छा है, पावागढ़ तो बहुत अच्छा है। जैसे हम कश्मीर में गए थे सेम वैसा ऊपर गए थे तो हमें कश्मीर के जैसा वैसा ही महसूस हुआ कि यहाँ बहुत अच्छा है, हरियाली भी है और एकदम ठंडा है, हवा भी अच्छी चलती है और वैसे गुजरात के लोग बहुत अच्छे लगे हमें, सबसे बहुत अच्छा प्रेम मिल रहा है। दीपक दर्जी, D9 न्यूज़, पंचमहाल।